પાણીના ટેન્કરમાં તી પાણીને બદલે ટપકી રહ્યું હતું ખૂન. જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો બધાના હોશ ઉડી ગયા. મિત્રો, થોડા સમય પહેલા કાશ્મીરના કઠુઆ હાઈવે પર એક પાણીનું ટેન્કર ઊભું હતું. કોઈએ જોયું કે ટેન્કરના નળમાંથી પાણીના બદલે લોહી ટપકી રહ્યું હતું. આ જોઈને ચારે બાજુ ખલબલી મચી ગઈ અને થોડી જ વારમાં લોકોની ભીડ જામવા લાગી. લોકો એકબીજાને પૂછવા લાગ્યા કે આખરે આ ટેન્કરમાં એવું તે શું હશે જેથી આટલું બધું લોહી વહી રહ્યું છે? શું તેમાં કોઈ પ્રાણી કે પક્ષી હશે, અથવા તો શું તેમાં કોઈ મનુષ્ય ફસાયેલા હશે? હકીકત શું હતી એ જાણવા માટે લોકો ખૂબ જ આતુર હતા. મિત્રો, તમે પણ જાણવા માંગો છો ને કે આ ટેન્કરમાં એવું તે શું હશે જેથી લોહી ટપકી રહ્યું છે? તો ધ્યાન તે વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા વ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, હવે ભીડમાંથી એક વ્યક્તિ પોલીસને જાણ કરે છે, એટલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટેન્કરની તપાસ શરૂ કરે છે. તપાસ કરતા અંદરથી જે મળે છે એ જોઈને બધાના હોશ ઉડી જાય છે, કારણ કે અંદર બીજું કંઈ નહીં પણ ગાયો ભરેલી હતી, જે તમે પણ જોઈ શકો છો. મિત્રો, વાસ્તવમાં અમુક તસ્કરો પોલીસથી બચવા માટે મૂંગા પશુઓને પાણીના ટેન્કરમાં છુપાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી રહ્યા હતા, પરંતુ કમનસીબે એકાદ પશુના પગમાંથી લોહી વહેતું હોવાને કારણે ટેન્કરના નળ દ્વારા બહાર ટપકી રહ્યું હતું. લોકોને જાણ થતાં પોલીસને ફરિયાદ કરી હાલ આ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું છે ને તસ્કરોની ધરપકડ પણ કરવામાં આવી છે. ખરેખર મિત્રો, આજકાલ મૂંગા પ્રાણીઓ સાથે તેના શરીરના અંગોની તસ્કરીનો ધંધો જોરશોરથી ચાલે છે. અમુક કઠોર હૃદયના માણસો થોડા પૈસા માટે જાનવરોના અંગ અથવા તો જીવતા પ્રાણીઓની દાણચોરી કરે છે. ગાય ભેંસનું માંસ, હાથીના દાંત, સિંહના નખ, હાલ આ ધંધો એક વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે, જે બિલકુલ ગલત છે. આ સિવાય મિત્રો, આપણા દેશમાંથી સૌથી વધુ પેંગોલિન નામના જાનવરની તસ્કરી કરવામાં આવે છે, કારણ કે આ જાનવરના શરીરના અંગોમાંથી ચીનની અંદર એક ખાસ પ્રકારની દવા બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ યૌનવર્ધક કે નપુંસકતા દૂર કરવા માટે થાય છે. મિત્રો, તમને શું લાગે, આવા લોકોને કેવી સજા થવી જોઈએ? ઉમ્ર કેદ કે પછી ફાંસી? નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, જેથી લોકોને જાણ થાય કે આજકાલ આપણા દેશમાં શું થઈ રહ્યું છે. ધન્યવાદ.